राजूला जाफराबाद ट्रक एसोसिएशन ने महत्वपूर्ण बैठक माणी हती, तेमा विविध मांगणीओ स्वीकार बाबते दरेक कंपनीओए चिमकी आपी हती। राजूला जाफराबाद ट्रक एसोसिएशन ना तमाम होद्देदारों तेमज ट्रांसपोर्टरों ने राजूला खाते राजूला सावरकुंडला बाईपास पास एक महत्वनी बैठक मळी हती, जेमा कंपनी ने लेखित में विविध मांगणीओं की जाण करवामां आवेल। विविध मांगणीओं जेवी के प्रति किलोमीटर भाव वधारवो, पड़तर गाड़ी नुं भाड़ू वधारवु, डीजल ना भाव वधे तो भाड़ू वधारवु अने घटे तो घटाड़ू, फिक्स गाड़ी वाला ने प्रायोरिटी सेंटर उभु करवु, जेवी विविध मांगणीओं की लेखित में जाण करवामां आवी छे। जो मांगणीओ कंपनी नहीं स्वीकारे तो त्रण दिवस बाद गांधी चिंधिया मार्गे तेमज विविध आंदोलनों करवानी फरज पड़शे, तेवुं राजूला जाफराबाद ट्रक एसोसिएशन द्वारा चिमकी आपवामां आवी हती। કુમારભાઈ, અત્યારે તમે તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા ટોટલી તમામ ટ્રક ધારકો અહીંયા રાજુલા શહેરમાં ભેગા થયા છો, તમારે શું હકીકત છે અને શું તકલીફ છે જેના માટે તમે ચીમકી આપો છો? અત્યારે એવું છે કે અમે રાજુલા ટ્રક ઓનર, રાજુલા જાફરાબાદ ટ્રક ઓનર એસોસિએશન બધા ભેગા થયા છીએ જી, જે અમારે અત્યારે ડીઝલ, સ્પેરપાર્ટ, ટાયર, ઓઇલ આ બધામાં જે ભાવ વધારો થયો છે તેના માટે અત્યારે અમારે 250 કિલોમીટરની અંદર ગાડી પ્રતિ કિલોમીટરે 4 રૂપિયા ભાડું થયું, 250 કિલોમીટર ઉપરની પ્રતિ કિલોમીટરે 3.5 રૂપિયા અને ગુજરાત બહારના કોઈ પણ રાજ્યમાં પ્રતિ કિલોમીટરે 3.5 રૂપિયા. ગાડી પડતર રહે તો 24 કલાકનું વળતર આપવાનું રહે, 6 ટાયરવાળી ગાડીનું પડતર ભાડું 1500 રૂપિયા રહેશે, ટાયર 10 ટાયરવાળી ગાડીના 2000 રૂપિયા, 12 ટાયરવાળી ગાડીના 2500 રૂપિયા અને 14 ટાયરવાળી ગાડીના 3000 રૂપિયા 24 કલાકનું પડતર ભાડું આપવાનું રહેશે. અને જે જીસકા માલ ઉસકા અમાલ, જે અત્યારે અમે ટ્રક અહીંથી લોડ કરીને જાય છે તેની મજૂરી અમારે ચૂકવવી પડે છે, તે અમારે ચૂકવવી ન પડે. તો અત્યારે તમે આ કંપનીને લખીને આપો છો, આવેદન આપો છો, શું કરો છો તમે? અત્યારે અમે આ બધા જે ટ્રાન્સપોર્ટને અમે અત્યારે ઓથોરાઇઝ ટ્રાન્સપોર્ટર છે જે અલ્ટ્રાટેકના, એમને લખીને આપવાના છીએ. પછી આગળ જો એ આમાં કાંઈ પગલાં નહીં ભરે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન. તમે કેટલા દિવસની અંદર જો કંપની તરફથી તમને કોઈ પરિણામ નહીં મળે તો શું તમારો પ્રોગ્રામ છે સાહેબ? અમે 3 દિવસની અંદર અમને કાંઈ પરિણામ નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશ. ગાંધી સિંધિયા માર્ગે આંદોલનમાં તમે ઉપવાસ આંદોલન કરશો કે ટ્રક બંધ કરશો, કેવી રીતનો પ્રોગ્રામ છે? ટ્રક બંધ કરીને આંદોલન કરીશ. ભલે હોય, થેન્ક યુ.